गुड मॉर्निंग स्टूडेंट, आज आप नव टॉपिक चालू करीशू जे छे कंट्रोल एंड एक्टिवेशन। तो पहले आप जोईए के कंट्रोल कोने कहेवाय अने एक्टिवेशन कोने कहेवाय अने एनो यूज कई रीते करवानो छे आपणे डिस्कनेक्शन में। सौथी पहला कंट्रोल। ओके, कंट्रोल में जोईए के सपोज जो हूँ तमने टार्गेट मॉलेक्यूल आवी रीते कंईक आपूँ, आ छे आपणो टार्गेट मॉलेक्यूल। फर्स्ट ऑफ ऑल एनो एनालिसिस करशूँ। एनालिसिस में आपने खबर छे कि आल्कोहोल ज्यारे आप्यो होय टार्गेट मॉलेक्यूल में फंक्शनल ग्रुप तरीके आल्कोहोल आप्यो होय तो डिस्कनेक्शन कई रीते करवूँ। तो आ सीम्पल एनु डिस्कनेक्शन करेलू है। आ बोर्डना इलेक्ट्रॉन अँ आए एक बार आ फिनाइल रिमूव थाय पछी आपणे बीजू फिनाइल रिमूव करिए, आ रीते आनु डिस्कनेक्शन करिए छे। पहली वार फिनाइल रिमूव करिए त्यारे अहीं कीटोन बने, અને બીજી વાર ફિનાઇલ રિમૂવ કરીએ ત્યારે અહીં કોઈપણ ગુડ લિવિંગ ગ્રુપ આપણે એડ કરવાનું હોય, એટલે વસ્તુ આપણને ખબર છે। તો આ આપણે કર્યું સિમ્પલ ડિસ્કનેક્શન। સિમ્પલ ડિસ્કનેક્શન થઈ ગયું। હવે એની સિન્થેસિસ જોઈએ કે આ રીતે હવે એની સિન્થેસિસ કરીએ, બે ટુ એચ બે ફિનાઇલ રિંગ મળશે આપણને, ફિનાઇલ માઇનસ આપણો સિન્થોન છે એના માટેનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ પણ આપણને ખબર છે, ધેટ ઇઝ ગ્રિગ્નર રિએજન્ટ PHMGBr। હવે જોઈએ એની સિન્થેસિસ। સિન્થેસિસમાં શું થશે, બે મોલ આપણે ગ્રિગ્નર રિએક્શનના લેશું અને આની સાથે આ ટાર્ગેટ મોલેક્યુલ, સોરી આ જે આપણને આનો સિન્થોન મળ્યો છે એની સાથે આપણે એનું રિએક્શન કરાવશું। તો પહેલાં પહેલો મોલ રિએક્શન કરશે, આ કાર્બોનિલ ઉપર અટેક કરશે અને OATી રિમૂવ કરશે, ફરીથી એ જ કાર્બોનિલ ઉપર બીજો pH અટેક કરશે અને લાસ્ટમાં હાઇડ્રોલિસિસ કરીને આપણને આ પ્રોડક્ટ આપશે, હાઇડ્રોલિસિસ કરીને આ પ્રોડક્ટ આપશે। પણ આમાં પ્રોબ્લેમ શું થાય છે, જો તમે વ્યવસ્થિત મોલેક્યુલને જોયું હોય તો અહીંયા આગળ બે કીટોન ગ્રુપ છે, આને આપણે એસ્ટર પણ કહી શકીએ, આ એસ્ટર કાર્બોનાઇલ છે અને આ કીટોનિક કાર્બોનાઇલ છે, એવું કહી જાય ને કીટોનિક કાર્બોનાઇલ, કારણ કે આ કીટોન છે એનો કાર્બોનાઇલ છે અને એસ્ટર ફંક્શનલ ગ્રુપનો કાર્બોનાઇલ છે, એટલે આપણા મોલેક્યુલની અંદર સ્ટાર્ટિંગ મટીરિયલની અંદર બે કાર્બોનાઇલ ગ્રુપ છે જેમાં એક એસ્ટર છે અને એક કીટોન છે। હવે આપણે આના રિએક્ટિવિટીની વાત કરીએ તો આ બંનેમાંથી મોર રિએક્ટિવ કયું હોય, એટલે હું તમને એવું પૂછું છું કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ વધારે રિએક્ટિવ છે કે કીટોનિકનો કાર્બોનિલ વધારે રિએક્ટિવ છે? તો હું તમને કહી દઉં કે કીટોનિકનો કાર્બોનિલ છે એ વધારે રિએક્ટિવ છે એસ્ટર કરતાં। શું કામે, તો કે એસ્ટર પાસે અહીં બાજુમાં ઓક્સિજન છે, ઓક્સિજન શું કરશે આ કાર્બોનિલ અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને આ ઇલેક્ટ્રોન ખુલીને ઉપર જશે, એસ્ટર છે એમાં આવી રીતે થાય ને। એસ્ટરમાં શું હોય, બાજુમાં ઓક્સિજન હોય, ઓક્સિજન એની લોન પર ડોનેટ કરે કાર્બોનિલ કાર્બન અને કાર્બોનિલ કાર્બનમાં ડબલ બોન્ડ ઓ છે, એ બોન્ડનો ઇલેક્ટ્રોન ખુલી જાય અને રિએક્ટિવિટી કેના ઉપર ડિપેન્ડ કરે, તો કે જે કાર્બન ઉપર મેક્સિમમ પોઝિટિવ ચાર્જ રહી શકે એ કાર્બોનિલ છે એ વધારે રિએક્ટિવ હોય, જે કાર્બોનિલ છે એના ઉપર મેક્સિમમ પોઝિટિવ ચાર્જ રહી શકે એ વધારે રિએક્ટિવ હોય। તો આપણે કીટોન અને એસ્ટરમાં કમ્પેરિઝન કરીએ તો કીટોન ફંક્શનલ ગ્રુપ છે એની બાજુમાં કોઈ એવું ગ્રુપ નથી કે જે આ કાર્બનની ઇલેક્ટ્રોપોઝિટિવિટી ડિક્રીઝ કરી શકે, જ્યારે એસ્ટર છે એની બાજુમાં ઓક્સિજન હોય અને ઓક્સિજન છે એની લોન પેર આપીને આ કાર્બન છે એની ઇલેક્ટ્રોપોઝિટિવિટી ડિક્રીઝ કરી શકે, તો આ કેવું થાય, વધારે રિએક્ટિવ થાય, આ લેસ રિએક્ટિવ થાય। તો મારે જ્યારે એની રિએક્શન કરાવી હોય ગ્રિગ્નાર્ડ સાથે તો પોસિબલ છે કે આ ગ્રિગ્નાર્ડ આના ઉપર અટેક કરવાની બદલે પહેલાં આના ઉપર અટેક કરી દે, હવે આ કાર્બોનિલ સોરી આ ગ્રિગ્નાર્ડ છે એ અહીંયા એસ્ટર ઉપર રિએક્શન કરવું જોઈએ તો જ આપણને આપણો ટાર્ગેટ મોલેક્યુલ આપે, પણ અહીંયા તો ઊંધું થાય કારણ કે કીટોન છે એ વધારે રિએક્ટિવ છે તો આપણને ડિઝાયર પ્રોડક્ટ મળે નહીં, આ આપણને અહીંયા પ્રોબ્લેમ થાય। તો હવે અહીંયા યુઝ આવે છે કંટ્રોલની, કઈ રીતે કંટ્રોલનો યુઝ આવે છે જોઈએ આપણે। ઓકે, કેનો યુઝ આવશે અહીંયા, કંટ્રોલનો યુઝ આવશે। કઈ રીતે કંટ્રોલ કરવાનું, તો કે આપણી જે રિએક્ટિવિટી છે એ કંટ્રોલ કરવાની છે। રિએક્ટિવિટી કોની વધારે છે, તો કે કીટોનિક કાર્બોનાઇલની રિએક્ટિવિટી વધારે છે એસ્ટર કરતાં, આપણે રિએક્શન કરાવવાનું છે એસ્ટર ઉપર, કીટોન ઉપર કરાવવાનું નથી। તો શું કરવું પડશે, આપણે આની રિએક્ટિવિટીને કંટ્રોલ કરવી પડશે, આ જેની રિએક્ટિવિટી વધારે છે એની રિએક્ટિવિટીને આપણે કંટ્રોલ કરવી પડશે, અને એ જે આપણે મેથડ છે એને કહેવાય કંટ્રોલ કર્યું કહેવાય। અને કઈ રીતે કંટ્રોલ કરવાની અને શું કામ કંટ્રોલ કરવાની આપણને ખબર છે, શું કામ કંટ્રોલ કરશું, તો કે જ્યારે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલમાં બંને ફંક્શનલ ગ્રુપ હશે, કીટોન પણ હશે અને એસ્ટર પણ હશે, ત્યારે આપણે રિએક્શન એસ્ટર ઉપર કરાવવું હશે, પણ થશે ક્યાં, કીટોન ઉપર, જેની આપણે જરૂર છે નહીં। તો શું કરશું, આને આપણે પ્રોટેક્ટ કરી દઈશું, કોઈ રિએક્શન કરાવીને કોઈ ફંક્શનલ ગ્રુપ સાથે એનું રિએક્શન કરાવીને આ ગ્રુપને શું કરવાનું, પ્રોટેક્ટ કરવાનું, અને એવી રીતે પ્રોટેક્ટ કરવાનું કે જે ઇઝીલી રિએક્શન થઈ ગયા પછી ઇઝીલી જેનું ડીપ્રોટેક્શન થઈ શકતું હોય, એવી રીતે આ કાર્બોનિલ ગ્રુપ
ક્રોપને આપણે પ્રોટેક્ટ કરવાનું, અને જે પ્રોટેક્ટ કરવાની મેથડ છે એને કહેવાય કંટ્રોલેશન. ઓકે, જોઈએ. ટુ પ્રિવેન્ટ સચ અટેક ઓફ ધ ગ્રીગનાર્ડ, વી હેવ ટુ પ્રોટેક્ટ ધ કિટોનિક કાર્બોનાઇલ ફંક્શન. કિટોન કાર્બોનાઇલ ઇઝ મોર રિએક્ટિવ ધેન એસ્ટર કાર્બોનાઇલ. જે મેં તમને કીધું કે આ કેવું છે, મોર રિએક્ટિવ છે. રિએક્ટિવિટી કીધી આ મેં તમને, શું કીધી, રિએક્ટિવિટી. કિટોનિક છે, મોર રિએક્ટિવ છે ધેન એસ્ટર કાર્બોનાઇલ, બટ ધ પ્રોટેક્શન ઓફ ધીસ કિટોન બટ ધ પ્રોટેક્શન ઓફ ધીસ કિટોનિક કાર્બોનાઇલ ગીવ્સ ધ ડિઝાયર પ્રોડક્ટ. એટલે હું આ જેની રિએક્ટિવિટી છે એને કંટ્રોલ કરી દઉં, એટલે કે આ કિટોનિક કાર્બોનાઇલ છે એને પ્રોટેક્ટ કરી દઉં, એનું પ્રોટેક્શન કરી દઉં, તો આપણને ડિઝાયર પ્રોડક્ટ એટલે કે આપણું જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એ મળી શકે. ધીસ ઇઝ કોલ્ડ ધ કંટ્રોલ ઓફ રિએક્શન. આને શું કહેવાય, રિએક્શનને કંટ્રોલ કઈ રીતે કહેવાય. હવે એને કઈ રીતે પ્રોટેક્ટ કરવાની છે એ જોઈએ, કે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ છે એ કઈ રીતે પ્રોટેક્ટ અને ડીપ્રોટેક્ટ થાય છે. આગળ આગળ જ્યારે જ્યારે પણ રિએક્શનમાં આપણે કાર્બોનિલ ગ્રુપને પ્રોટેક્ટ કરવાનું હોય, તો આ જ મેથડથી પ્રોટેક્ટ અને ડીપ્રોટેક્ટ કરવાનું રહેશે. તો આ મેથડ તમારે યાદ રાખવાની છે, કાર્બોનિલના પ્રોટેક્શનની મેથડ છે. જનરલ સ્કીમ ફોર ધ પ્રોટેક્શન ઓફ કિટોનિક કાર્બોનિલ. કઈ રીતે એને પ્રોટેક્ટ કરાય, તો આપણને ખબર છે કિટોન છે એને બે મોલું આલ્કોહોલ આરે રિએક્શન કરાવું તો શું મળે, આગળ મેં કીધું હતું તમને શું મળે, કિટાલ મળે. તો અહીંયા જે મારું કિટોન છે એને ટુ મોલ ઓફ અલગ અલગ આલ્કોહોલ સાથે નહીં, પણ એક જ મોલેક્યુલમાં બે ઓએચ ફંક્શનલ ગ્રુપ હોય તો આને ટુ મોલ ઓફ આલ્કોહોલ કહું, અથવા તો ડાયોલ કહું, બંને એક જ થાય, બંનેનો યુઝ કરી શકું. આ બે અલગ અલગ આલ્કોહોલ છે, એક જ મોલેક્યુલની અંદર બે ઓએચ ફંક્શનલ ગ્રુપ છે. આ ડાયોલની સાથે હું કિટોનનું રિએક્શન કરાવું, એને પ્રોટેક્શન સ્ટેપ કહેવાય, અને શું મળે મને, કિટાલ મળે છે. અહીંયાથી ઓ, અહીંયાથી એચ, અને અહીંયાથી એચ, એટલે આ એચ ટુ ઓ રિમૂવ થાય, અને અહીંયા શું મળે, આવી રીતે એક ફાઇવ મેમ્બર રિંગ બને, જેને કિટાલ કહેવાય. કાર્બન, એક જ કાર્બન ઉપર બે ઓ આર ગ્રુપ અને બે આર ગ્રુપ, આને કહેવાય કિટાલ. આને શું કર્યું કહેવાય, કાર્બોનિલનું પ્રોટેક્શન કર્યું કહેવાય. હવે એટ ધ એન્ડ ઓફ રિએક્શન આપણે ફરીથી એને ડીપ્રોટેક્શન પણ કરવું પડશે, કારણ કે પહેલાં શું કરીએ છીએ, આપણે કાર્બોનિલને પ્રોટેક્ટ કરીએ છીએ. પ્રોટેક્ટ કર્યા પછી હવે આપણું જે રિએક્શન થવું કરવાનું છે, હવે કાર્બોનિલ ઉપર થશે નહીં, કારણ કે એની રિએક્ટિવિટી આપણે ઘટાડી દીધી ને, અહીંયા એની રિએક્ટિવિટી ઘટાડી દીધી, એની કાર્બનની ઇલેક્ટ્રોપોઝિટિવિટી આપણે ઘટાડી દીધી. તો હવે જે રિએક્શન થવાનું હશે એ કમ્પલસરી એસ્ટર ઉપર જ થશે, કિટોન પર થશે નહીં. તો હવે આપણે જે રિએક્શન કરાવવાનું હતું એસ્ટર ઉપર કરાવી દીધું, હવે તો કે આ કાર્બોનિલ છે એને ફરીથી ડીપ્રોટેક્ટ પણ કરવું પડે, કારણ કે આપણા સ્ટાર્ટિંગ મટીરિયલમાં આવી તો આપણે કંઈ વસ્તુની જરૂર નથી. તો એને ડીપ્રોટેક્શનમાં યુઝ થાય છે હાઇડ્રોલિસિસ. સિમ્પલ હાઇડ્રોલિસિસથી કાર્બોનિલ છે એ ડીપ્રોટેક્ટ થઈ જાય છે. હાઇડ્રોલિસિસ કરવાથી શું થાય, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH અને અહીંયા H, એવી રીતના બે ફ્રી ફોર્મમાં OH OH, અને એમાંથી ફરીથી વોટર રિમૂવ થઈને મને કિટોન ડીપ્રોટેક્શન મળી જાય છે. થઈ ગયું આટલું. આ સ્ટેપને કહેવાય એક્ટિવેશન. આપણે શું જોવાનું છે, એક્ટિવેશન. હવે આપણે એનો યુઝ જોઈએ, કોઈ એક રિએક્શન કરાવીને જોઈ લઈએ કે એક્ટિવેશન કઈ રીતે થાય છે. જુઓ, એની ફંક્શનલ ગ્રુપ કેન એક્ટ એઝ અ પ્રોટેક્ટિંગ ગ્રુપ, પ્રોવાઇડિંગ ઇટ કેન ઇઝીલી બી એડેડ એન્ડ રિમૂવડ. કોઈ પણ ફંક્શનલ ગ્રુપને તમે પ્રોટેક્ટિંગ ગ્રુપ તરીકે યુઝ કરી શકો. કન્ડિશન એટલું, કન્ડિશન શું, તો કે ઇઝીલી એડ થઈ જવું જોઈએ ને ઇઝીલી રિમૂવ થઈ જવું જોઈએ બધા ફંક્શનલ ગ્રુપ. કોઈ પણ ફંક્શનલ ગ્રુપને તમે પ્રોટેક્ટિંગ ગ્રુપ તરીકે યુઝ કરી શકો. એવું જરાય જરૂરી નથી કે આપણે ડાયોલ, આને શું કહેવાય, ડાયોલ કહેવાય, વન ટુ ડાયોલ, ડાયોલ જ યુઝ કરવું, આલ્કોહોલ જ યુઝ કરવું, એવું જરાય જરૂરી છે નહીં. તમે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ છે એને પ્રોટેક્ટિંગ ગ્રુપ તરીકે યુઝ કરી શકો, બટ કન્ડિશન શું છે, ખાલી કે ઇઝીલી એડ થવું જોઈએ અને છેલ્લે ડીપ્રોટેક્શન વખતે ઇઝીલી રિમૂવ થઈ જવું જોઈએ. જોઈએ હવે આપણે સિન્થેસિસ. સિન્થેસિસ છે, આપણે જોયો તો ફ્રેગમેન્ટ, આગળ જોયો તો મેં જે ટાર્ગેટ મોલેક્યુલ આપ્યો એનો એક આ ફ્રેગમેન્ટ હતો. આમાં પ્રોબ્લેમ શું હતો, તો બે મોલ ડાયરેક્ટ એફ ગ્રીગનાર સાથે રિએક્શન કરાવીએ, તો આ ગ્રીગનાર છે આની સાથે રિએક્શન કરતું હતું, કારણ કે આની રિએક્ટિવિટી કેવી છે, મોર છે, મોર રિએક્ટિવ, અને આ કેવો છે, લેસ રિએક્ટિવ છે. આ લેસ રિએક્ટિવ છે, મોર રિએક્ટિવ છે, એટલે આપણને ખબર છે રિએક્શન કોણ આપશે, કાર્બોનિલ કાર્બન આપશે, જો એને ડાયરેક્ટ ગ્રીગનાર સાથે રિએક્શન કરાવશું તો. પણ આપણે પહેલાં શું કરશું, એનું પ્રોટેક્શન કરી નાખશું. આ કર્યું એનું પ્રોટેક્શન, વન ટુ ડાયોલ સાથે રિએક્શન કરાવીને આપણે એનું બનાવી દીધું કિટાલ.
આ બની ગયો એનો કિટાઈલ 5 મેમ્બર રિંગ સાથે માઇનસ એચ ટુ ઓ કિટાઈલ બની ગયો. હવે એનું રિએક્શન કરાવશું આપણે ગ્રિગ્નાર્ડ સાથે. તો હવે આ જે કિટાઈલ હતો એટલે કે મોર રિએક્ટિવ હતો એની રિએક્ટિવિટી જતી રહી, એ લેસ રિએક્ટિવ થઈ ગયો, અને આ જે એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે એ કેવું થઈ ગયું, મોર રિએક્ટિવ થઈ ગયું. એટલે હવે આ કોણ ક્યાં અટેક કરશે, તો કે એસ્ટરના કાર્બોનિલ ઉપર અટેક કરશે અને ત્યાં આગળ આપણને રિએક્શન આપશે. જો થઈ ગયું રિએક્શન, અહીંયા આપણને એસ્ટર ઉપર બે ફિનાઇલ રિંગે અટેક કરીને આપણને શું આપ્યું છે, લે ઓ એચ આલ્કોહોલ ફંક્શન ગ્રુપ આપી દીધું. પણ આપણને ખબર છે આપણા ટાર્ગેટ મોલેક્યુલમાં અહીંયા આગળ શું હતું, કિટોન હતો, સી ડબલ બોન્ડ ઓ હતો, આવી રિંગ હતી નહીં. આ રિંગ ક્યાંથી આવી, આ રિંગ તો આપણે કાર્બોનિલનું પ્રોટેક્શન કર્યું ત્યાંથી આવી. તો હવેથી આને શું કરવું પડશે, ડી પ્રોટેક્શન. એટલે આને શું કહેવાય, ડી પ્રોટેક્શન સ્ટેપ કહેવાય, ડી પ્રોટેક્શન સ્ટેપ. અને ડી પ્રોટેક્શન શેનાથી કરવાનું, તો કે બાય સિમ્પલ હાઇડ્રોલિસિસ. સિમ્પલ હાઇડ્રોલિસિસથી એનું ડી પ્રોટેક્શન સ્ટેપ થઈ જાય છે. આ ડી પ્રોટેક્શન થઈ ગયું ને અહીંયા શું આવી ગયું, કાર્બોનિલ. આ છે આપણો ટાર્ગેટ મોલેક્યુલ. તો અહીંયા હું આશા રાખું છું કે તમને કંટ્રોલ શું છે એ ખબર પડી ગઈ, અને ક્યારે ક્યારે એનો યુઝ કરવાનો એ પણ તમને ખબર પડી ગઈ હશે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ એક્ટિવેશન ઉપર. એક્ટિવેશન શું છે તો જોઈએ, જેમ આપણે કંટ્રોલ કરવાની જરૂર પડી એમ ક્યારેક એક્ટિવેશન એક્ટિવ કરવાની પણ જરૂર પડે. ઓકે, એક્ટિવ કરવાની જરૂર પડે એટલે શું, તો કે આપણો જે રિએક્ટન્ટ હશે એ ઓછો રિએક્ટિવ હશે, તો આપણે એને એક્ટિવ કરવો પડશે. આગળ આપણે રિએક્શનમાં જોયું કે આપણી પાસે બે ફંક્શનલ ગ્રુપ હતા, એક હતો કિટોન અને એક હતો એસ્ટર. તો આપણે શું કર્યું, આની રિએક્ટિવિટી ઘટાડી દીધી. એના બદલે આપણે એવું પણ કરી શકીએ કે આની રિએક્ટિવિટી વધારી દઈએ. બે પોસિબિલિટી છે. જો આની રિએક્ટિવિટી આપણે વધારી હોત તો એને કહેવાય એક્ટિવેશન, પણ આપણે આની રિએક્ટિવિટી ઘટાડી એટલે કે એને કંટ્રોલ કરી એટલે એને કીધું કંટ્રોલ. તો જોઈએ એક્ટિવેશન ક્યારે કરવું પડશે અને એક્ટિવેશન કઈ રીતે થાય છે. જો સમટાઈમ્સ રાધર ધેન પ્રોટેક્ટ વન પાર્ટ ઓફ ધ મોલેક્યુલ ઇટ ઇઝ બેટર ટુ એક્ટિવેટ અનધર. એટલે ક્યારેક એવું પણ થાય કે કોઈ એક ગ્રુપને પ્રોટેક્ટ કરવાની જગ્યાએ બીજા ગ્રુપને આપણે એક્ટિવેટ કરવું વધારે સહેલું પડે છે. આગળના રિએક્શનમાં આને પ્રોટેક્ટ કરવું વધારે સહેલું હતું એટલે આપણે આને પ્રોટેક્ટ કર્યું. હવે હું કોઈ બીજો મોલેક્યુલ આપું તો પ્રાયોરિટી પણ ચેન્જ થઈ જાય. ત્યાં તમારે જે મોલેક્યુલને રિએક્શન કરાવવાની નથી તો એને પ્રોટેક્ટ કરવો અઘરો પડતો હોય, તો આપણે જે મોલેક્યુલ સાથે રિએક્શન કરાવવાની છે એને એક્ટિવ કરી શકીએ. બરાબર, એ પણ ઇઝી પડે. તો આપણે તે જગ્યાએ એક્ટિવેશન કરવાનું હોય છે. ધીસ કેન બી એક્સપ્લેઇન બાય ટેકિંગ વન એક્ઝામ્પલ. હવે એક એક્ઝામ્પલ આપું. સપોઝ આ આપેલો છે મેં તમને ટાર્ગેટ મોલેક્યુલ. જો તમારો ટાર્ગેટ મોલેક્યુલ એનું એનાલિસિસ કરું એટલે અહીંયાથી હું બોન્ડને બ્રેક કરું. સપોઝ બોન્ડના ઇલેક્ટ્રોન છે આ કાર્બન ઉપર આવે છે. કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન છે એટલે ઓબ્વિયસલી અહીંયા નેગેટિવ ચાર્જ સ્ટેબલ હોય રહી શકે બીકોઝ ઓફ વિડ્રોઈંગ ઇફેક્ટ ઓફ કાર્બોનિલ. તો બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને આ બાજુ આવશે તો મને બે ફ્રેગમેન્ટ મળશે, બે ચાર્જ પાર્ટિકલ મળશે. એક છે એસિટોન એનાયન, આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે બોન્ડના ઇલેક્ટ્રોન લેવાથી, અને બીજો છે PHCH2, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. શું કામ, તો કે અહીંયા જે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર આવી ગયા એટલે આ પોઝિટિવ. આ બંને છે આપણા સિન્થોન. તો આ સિન્થોન માટેના સિન્થેટિક ઇક્વિવેલન્ટ લેશું. તો પહેલાં આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ લઈએ PHCH2+. તો PHCH2+ એના માટે અહીંયા કોઈ પણ પોઝિટિવ ચાર્જ એટલે કોઈ ગુડ લિવિંગ ગ્રુપને હું એડ કરી દઉં. ફોર એક્ઝામ્પલ હેલોજન, જે આપણે આગળ કરતા આવીએ છીએ. એટલે આ તો આપણને સિન્થોન મળી ગયો. આના સિન્થોનમાં કાંઈ વાંધો છે નહીં. પણ એસિટેટ આયન છે, સોરી એસિટોન આયન છે, સોરી એને એસિટેટ આયન પણ કહી શકાય નહીં, એસિટોન આયન છે. આ એસિટોન આયન છે એના માટે આપણે સિન્થોન શું લેશું, એસિટોન લેશું. એસિટોન છે એનો કોઈ પણ અહીંયા CH, એસિટોન એટલે CH3 હશે. આ પ્રોટોન છે એ બેઝથી આપણે એબસ્ટ્રેક્ટ કરાવીને CH2- એટલે એસિટોન આયન બનાવી શકીએ. તો એસિટોન એનાયન છે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ આપણને શું મળશે, એસિટોન મળશે. પણ અહીંયા આપણે એસિટોન લઈ શકશું નહીં. શું પ્રોબ્લેમ પડશે, તો કે એસિટોન છે ને બંને બાજુ CH3 ગ્રુપ છે, બંને ઇક્વલ CH3 ગ્રુપ છે. તો પોસિબલ છે કે રિએક્શન અહીંયા થવાની જગ્યાએ અહીંયા પણ થાય. તો તમે એવું કહો કે રિએક્શન અહીંયા થાય કે અહીંયા થાય, શું ફેર પડે? પણ ફેર પડે, આગળ જોઈએ કઈ રીતે ફેર પડે. સપોઝ મેં એસિટોન એનાયન છે એનો સિન્થેટિક ઇક્વેલન્ટ એસિટોન લીધો, બેઝથી એનો પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરાવીને એસિટોન એનાયન બનાવ્યો. આ છે એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, જેને ઇનોલેટ આયન કહેવાય. આ ઇન પ્લસ ઓલેટ આયન આને કહેવાય ઇનોલેટ આયન. આ ઇનોલેટ આયન બન્યો. હવે જોઈએ ટાર્ગેટ મોલેક્યુલ. આ ઇનોલેટ આયન ડાયરેક્ટ બની ગયો હશે,
આ પહેલાં સ્ટેપમાં શું થયું હશે, અહીંયાથી પ્રોટોન એબસ્ટ્રેક કરીને નેગેટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ ડાયરેક્ટ અહીંયા ઉપર અટેક કરીને બ્રોમિન રિમૂવ. તો આ મળી ગયા આપણને ટાર્ગેટ મોલેક્યુલ, પણ નહીં આટલી ઇઝીલી આપણને ટાર્ગેટ મોલેક્યુલ મળશે નહીં. શું કામે? તો કે આ ટાર્ગેટ મોલેક્યુલ મળી ગયો આપણને, હા એ વાત તો સાચી, ટાર્ગેટ મોલેક્યુલ મળી ગયો. પણ હવે તો કે રિએક્શન મિક્સરની અંદર વધારે હજી બેઝ પડેલો જ હશે, એ બેઝ આઈધર અહીંથી પ્રોટોન એબસ્ટ્રેક કરશે અથવા તો અહીંથી પ્રોટોન એબસ્ટ્રેક કરશે, બે બાજુથી એની પોસિબિલિટી છે. અહીંથી પ્રોટોન એબસ્ટ્રેક કરે તો બીજો સીએચ ટુ પીએચ અહીંયા જોડાઈ જાય, અથવા અહીંયાથી પ્રોટોન એબસ્ટ્રેક કરે તો અહીંયા પણ સીએચ ટુ પીએચ એવી રીતના ડાયમરાઇઝેશન જેવું થઈ જાય, જેની આપણે જરૂર છે નહીં. આપણા ટાર્ગેટ મોલેક્યુલમાં ખાલી આટલું જ છે, તો આપણે પ્રોડક્ટમાં પણ ખાલી આટલું જ મળવું જોઈએ. બાય પ્રોડક્ટ વધારાની મળી જાય તો એ આપણને પોસાય નહીં. તો હવે શું કરશું આપણે? હવે પ્રોટેક્શન કરવાની જરૂર નથી, તો શું કરશું? આને એક્ટિવ કરશું. અહીંયા બે વસ્તુ હતી ને, બે બાજુ સીએચ થ્રી, મેં કીધું ને બે બાજુ સીએચ થ્રી છે, તો રિએક્શન અહીંયા પણ થાય ને અહીંયા પણ થાય. એવી રીતના આપણને આ મોલેક્યુલ મળી ગયો, પણ હવે રિએક્શન અહીંયા પોસિબલ છે ને ફર્ધર રિએક્શન અહીંયા પણ પોસિબલ છે. તો શું કરવાનું? આપણે રિએક્શન ખાલી અહીંયા જ કરવાની છે, આ જ સીએચ થ્રી ઉપર કરવી છે. તો આને આપણે શું કરશું? એક્ટિવ કરી દેશું, એની એક્ટિવેશન, એનું એક્ટિવનેસ વધારી દેશું. કઈ રીતે એની એક્ટિવનેસ વધે છે જોઈએ. ઓકે, જો રીઝન આપ્યું છે જે મેં તમને સમજાવ્યું, એ જ રીઝન અહીંયા આપેલું છે. બટ બાય યુઝિંગ ધીસ પાથ વન કેન નોટ ગેટ ધ ટાર્ગેટ મોલેક્યુલ. પણ આવી રીતે આપણે ટાર્ગેટ મોલેક્યુલ મેળવી શકીએ નહીં. શું કામે? તો કે બીકોઝ ઓફ ધ ફોલોઈંગ રીઝન. શું છે રીઝન? ઇન એસિટોન બોથ ધ સીએચ થ્રી ગ્રુપ આર આઈડેન્ટિકલ. મેં તમને કીધું હતું કે એસિટોન છે ને બંને બાજુ સીએચ થ્રી ગ્રુપ છે અને બંને આઈડેન્ટિકલ છે, તો રિએક્શન અહીંયા પણ પોસિબલ છે અહીંયા પણ પોસિબલ છે. બોથ ધ ગ્રુપ્સ અંડર ગો એબસ્ટ્રેક્શન ઓફ ધ પ્રોટોન બાય ધ બેઝ. એટલે હું બેઝમાં એડ કરું તો અહીંયાથી પણ પ્રોટોન એબસ્ટ્રેક્ટ થાય ને અહીંયાથી પણ પ્રોટોન એબસ્ટ્રેક્ટ થાય. જરૂર નથી કે કોઈ એક જ પોઝિશન ઉપર થાય. સપોઝ અહીંયાથી મેં પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરાવ્યું અને એનો ઇનોલેટ બનાવ્યો, અને એ ઇનોલેટમાં ફરીથી મેં એડ કર્યું જે આપણો બીજો સિન્થોન છે, સોરી સિન્થેટિક ઇક્વેલન્ટ છે, પીએચ સીએચ ટુ બીઆર, એની સાથે રિએક્શન કરીને આ મને મળી ગયું મોલેક્યુલ. પણ હવે તો કે આનું ફર્ધર રિએક્શન પોસિબલ છે. અહીંયા આપણને આ ટાર્ગેટ મોલેક્યુલ તો મળી ગયો, પણ હવે શું? તો કે રિએક્શન મિક્સરમાં હજી વધારે બેઝ પડેલો જ છે, જે શું કરી શકે? અહીંયાથી અને અહીંયાથી બંને જગ્યાએથી પ્રોટોન એબસ્ટ્રેક કરી શકે, કારણ કે બંને કાર્બોનિલની આલ્ફા પોઝિશન જ છે અને કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપરથી બેઝ છે ઇઝીલી પ્રોટોન એબસ્ટ્રેક કરી શકે. સપોઝ છે મેં એ અને એ સાઈડથી પ્રોટોન એબસ્ટ્રેક કરાવ્યો તો મને આ રીતની પ્રોડક્ટ મળશે, અને સપોઝ મેં બી સાઈડથી પ્રોટોન એબસ્ટ્રેક કરાવ્યો તો મને આ રીતની પ્રોડક્ટ મળશે. એવા જેથી પ્રોટોન એબસ્ટ્રેક કરાવો તો ફરી રિએક્શન અહીંયા થાય અને સીએચ ટુ પીએચ એડ થઈ જાય તો આ પ્રોડક્ટ મળે, અને જો અહીંયાથી એબસ્ટ્રેક્ટ થાય તો આ પ્રોડક્ટ મળે. પણ મને બંને આ બેમાંથી એક પણ પ્રોડક્ટની જરૂર છે નહીં, મારે ખાલી રિએક્શન આ જ કાર્બન ઉપર કરાવવો છે. તો હું શું કરીશ? આ જે પોઝિશન છે એને એક્ટિવ કરીશ. કઈ રીતે એક્ટિવ કરીએ છીએ જોઈએ આગળ. ઓકે, જો એસિટોન છે, હવે મને શું મળ્યો તો ત્યાં એસિટોન એનાયન મળ્યો તો આ રીતે, તો હું એસિટોન લઉં. આ છે મારો સિન્થોન, સિન્થોન મળ્યો તો મને આ મને સિન્થોન મળ્યો તો તેનો સિન્થેટિક ઇક્વેરન્ટ મેં શું લીધો? એસિટોન લીધો. પણ હું એસિટોન ના લઉં અને એની જગ્યાએ બીજી જે વસ્તુ લઉં, બીજી વસ્તુ શું લઉં? તો કે ઇથાઇલ એસિટો એસિટેટ, જેને શોર્ટમાં કહેવાય ઈ એ એ. જો હું ઇથાઇલ એસિટો એસિટેટ લઉં તો છે હું વ્યવસ્થિત રિએક્શન કરાવી શકું. તો આ જે પોઝિશન છે એ મારી એક્ટિવ હશે. શું કામે? જો હું એસિટોનની જગ્યાએ ઇથાઇલ એસિટો એસિટેટ લઉં તો આ જે છે એને કહેવાય એક્ટિવ મિથિલિન કહેવાય. આ જે ફંક્શન, આ જે જગ્યા છે એને કહેવાય એક્ટિવ મિથિલિન. એક્ટિવ મિથિલિન શું કહેવાય? તો કે આ જે સીએચ ટુ છે એની એક બાજુ સી ડબલ બોન્ડ ઓ ફંક્શનલ ગ્રુપ અને બીજી બાજુ પણ સી ડબલ બોન્ડ ઓ ફંક્શનલ ગ્રુપ, અને એ કહેવા છે બંને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ છે. ઇલેક્ટ્રોન આ બંને ગ્રુપના ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ પાવરને લીધે અહીંયા જે સીએચ ટુ છે એના હાઇડ્રોજન કેવા થાય? હાઈલી એસિડિક થાય, અથવા તો કહી શકું જે આ જે મિથિલિન ગ્રુપ છે એ હાઈલી એક્ટિવ થઈ જાય. તો હવે અહીંયાથી પ્રોટોન એબસ્ટ્રેક કરવાનું આવે નહીં. જો એની અંદર બેઝ એડ કરું તો એ બેઝ અહીંયાથી જ પ્રોટોન એબસ્ટ્રેક કરશે, એટલે કે એક્ટિવ મિથિલિન ઉપરથી જ પ્રોટોન એબસ્ટ્રેક કરશે. જે મારે જોતું તો એ મને મળી ગયું, તો કે હા, એટલે આ જે સ્ટેપ છે એને શું કહેવાય? એક્ટિવેશન સ્ટેપ કહેવાય. એટલે કે મારે એસિટોનની જગ્યાએ શું લેવાનું? તો કે ઇથાઇલ એસિટો એસિટેટ મારે
એઝ અ સિન્થેટિક ઇક્વિવેલન્ટ લેવાનું, કે જેથી કરીને મને એક્ટિવ મિથિલિન ગ્રુપ મળે કે જે એક જ જગ્યા હોય ને જ્યાંથી હું ઇઝીલી પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરાવી શકું, અથવા તો મને એક જ એવી પોઝિશન મળે કે જ્યાંથી મારે પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરાવવાનો હોય અને જ્યાં હું ફર્ધર રિએક્શન કરાવી શકું. તો જોતા જઈએ હવે આગળ આપણે રિએક્શન. જો તમે સિન્થેસિસમાં શું લીધું, આપણે ઇથાઇલ એસિટો એસિટેટ લીધું, એસિટોની જગ્યાએ શું લીધું, ઇથાઇલ એસિટો એસિટેટ. કઈ રીતે નામ આવ્યું, ઇથાઇલ, આ ઇથાઇલ ફંક્શન ગ્રુપ છે એટલે ઇથાઇલ, આને શું કહેવાય, એસિટો, CH2CO આને કહેવાય એસિટો, અને આટલું જે છે આ ભાગ એટલે કે CH3COO એસ્ટર ફંક્શનલ ગ્રુપ, એને કહેવાય બે કાર્બન છે એટલે એસિટેટ. એટલે આવી રીતે નામ આવે, ઇથાઇલ એસિટો એસિટેટ, અને શોર્ટમાં લખાય EAA. ઇથાઇલ એસિટો એસિટેટ લીધું, જેમાં વચ્ચેનો જે કાર્બન છે એક્ટિવ મિથિલિન છે, એટલે કે એક્ટિવ છે, જેમાં હું કોઈ પણ વીક બેઝ એડ કરીશ ત્યાંથી પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરશે અને આ રીતનો ઇનોલેટ આપશે. ઇનોલેટ છે એની હું રિએક્શન ફરીથી PHCH2Br સાથે કરાવીશ, જે મારો બીજો સિન્થેટિક ઇક્વેલન્ટ છે. એની સાથે રિએક્શન કરવાથી આ કાર્બન પર અટેક કરીને બ્રોમિન રિમૂવ થઈ જાય છે. બ્રોમિન રિમૂવ થઈને મને આવું કંઈક આપે. હવે આ આપણને ટાર્ગેટ મોલેક્યુલ જેવું લાગે, પણ ટાર્ગેટ મોલેક્યુલ છે નહીં. આ શું છે, ટાર્ગેટ મોલેક્યુલની અંદર આટલો પાર્ટ વધારાનો છે, આટલો પાર્ટ આપણો વધારાનો છે, તેનું રિમૂવ કરવું પડશે. એને રિમૂવ કરવા માટે હું એનું હાઇડ્રોલિસિસ કરું, અને આપણને ખબર છે એસ્ટરનું હાઇડ્રોલિસિસ કરવાથી શું મળે, તો કે એસિડ મળે. એસ્ટર છે એની અંદર પાણી એડ કરી દો તો આપણને શું મળે, એસિડ પ્લસ એલ્કોહોલ મળે, એટલે કે આ એનું હાઇડ્રોલિસિસ સ્ટેપ કહેવાય. તો અહીંયા એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે એની અંદર હું હાઇડ્રોલિસિસ, એસિડિક હાઇડ્રોલિસિસ કરું તો શું મળે, એસિડ પ્લસ આલ્કોહોલ. આ એસિડ અને આલ્કોહોલ શું હશે, આપણો ઇથેનોલ એસિડ છે, આલ્ફા બીટા કાર્બોનિલ છે. એને હું સિમ્પલ હીટ કરું તો જો અહીંયા ઊંધું આલ્ફા બીટા આપેલું છે, અહીંયા લખો આ કાર્બોનિલને, આને આલ્ફા કહેવાય અને આને બીટા કહેવાય. જો કોઈ પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની બીટા પોઝિશન ઉપર COOH ફંક્શનલ ગ્રુપ હોય, આ તમારે યાદ રાખવાનું છે, જો કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, આને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કહેવાય, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની બીટા પોઝિશન ઉપર COOH હોય, એટલે કે એસિડ ફંક્શનલ ગ્રુપ હોય, એને હીટ આપવાથી શું થાય, તો કે CO2 લિબરેટ થઈ જાય છે. CO2 લિબરેટ થઈ જાય, અને કઈ રીતે લિબરેટ થાય, તો કે આ બોન્ડ બ્રેક કરીને એના ઇલેક્ટ્રોન અહીંયા આવે ને આ બોન્ડ બ્રેક કરીને એના ઇલેક્ટ્રોન અહીંયા આવે ને આ જે CO2 છે એ વચ્ચેથી રિમૂવ થઈ જાય. CO2 રિમૂવ થઈ ગયો અને આ રીતનું મને કંઈક મળે, આ બોન્ડ બ્રેક કરીને અહીંયા આવે એટલે H+ છૂટો પડે, અહીંયા આ બોન્ડ છે અહીંયા શિફ્ટ થાય એટલે અહીંયા ડબલ બોન્ડ બને જાય અહીંયા બહેનો, અને આ બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને ઓક્સિજન ઉપર જાય અને ઓક્સિજન નેગેટિવ બને, એ આ હાઇડ્રોજનને એબસ્ટ્રેક્ટ કરી લે એટલે બની ગયું OH. આને કહેવાય ઇનોલ, ઇન પ્લસ ઓલ, આલ્કિનનો ઇન અને આલ્કોહોલનો ઓલ બંને ભેગું થઈને આને કહેવાય ઇનોલ, અને ઇનોલ છે એનું પાછું ફરીથી કીટો ફોર્મ બને, આને શું કહેવાય, ટોટોમેરિઝમ. આ સ્ટેપને કહેવાય ટોટોમેરિઝમ, જે ઇનોલમાંથી કીટો ફોર્મ બને છે, એટલે કે આ બોન્ડ બ્રેક કરીને અહીંયા આવે ને આ બોન્ડ અહીંયા આવે, જ્યાં ફરીથી હાઇડ્રોજન અટેચ થઈ જાય, અને આ મળી ગયો આપણને ટાર્ગેટ મોલેક્યુલ. આની અંદર આપણે શું કર્યું, તો કે એક ફંક્શનલ ગ્રુપ એક એવી પોઝિશન હતી કે જેને આપણે એક્ટિવ કરવાની જરૂર પડી, તો અહીંયા આપણે શું કર્યું, એને એક્ટિવ કર્યું. આ રીતે તમે કરી શકો એક્ટિવેશન. આટલું આપણે જોઈ ગયા કે ક્યારે એક્ટિવેશન કરવાનું અને ક્યારે કંટ્રોલ કરવાનું. જો કંટ્રોલ કરવું ઇઝી પડતું હોય તો કંટ્રોલ કરવાનું, જો એક્ટિવ કરવું ઇઝી પડતું હોય તો એક્ટિવ કરવાનું. પણ ઘણા કેસ એવા હશે કે જેની અંદર બંનેની જરૂર પડે, એટલે કે એમાં કંટ્રોલ પણ કરવું પડે ને એક્ટિવ પણ કરવું પડે, તો આપણે એવું પણ કરી શકાય. જોઈએ કઈ રીતે, ઇન સમ કેસીસ કંટ્રોલ એન્ડ એક્ટિવેશન બોથ આર યુઝ, બંનેની જરૂર પડે તો આપણે બંને કરવાનું, કંટ્રોલ અને એક્ટિવેશન. કઈ રીતે, જોઈએ. આ એક ટાર્ગેટ મોલેક્યુલ છે, સપોઝ મેં તમને આ ટાર્ગેટ મોલેક્યુલ આપેલો છે, તો શું કરશું, ફરી પહેલાં એના ફર્સ્ટ સ્ટેપમાં એનું ડિસ્કનેક્શન કરશું. અહીંયાથી હું બોન્ડ બ્રેક કરું તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે ને અહીંયા નેગેટિવ ચાર્જ આવે. કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપર ઓલવેઝ નેગેટિવ ચાર્જ આપવાનો,
જ્યારે ડિસ્કનેક્શન કરતા હોય ત્યારે આ મસ્ટ યાદ જ રાખવાનું કે કાર્બોનિલ હોય એની બાજુમાં જે કાર્બન હોય એને આલ્ફા કહેવાય, અને આલ્ફા ઉપર ઓલવેઝ નેગેટિવ જ આપવાનો, એના પર પોઝિટિવ ચાર્જ સ્ટેબલ હોય નહીં, પોઝિટિવ આપવાનો નહીં. શું કામે? તો કે કાર્બોનિલ કાર્બન પોતે ઇલેક્ટ્રો પોઝિટિવ છે, તો પોઝિટિવની બાજુમાં પોઝિટિવ સ્ટેબલ હોય? તો કે ના હોય, આપણને ખબર છે. પોઝિટિવની બાજુમાં કેવું હોય? નેગેટિવ જ સ્ટેબલ હોય. અને કાર્બોનિલ કાર્બન શું કામ ઇલેક્ટ્રો પોઝિટિવ છે? કારણ કે એની સાથે મોર ઇલેક્ટ્રોન ઓક્સિજન અટેચ છે, મોર ઇલેક્ટ્રોન નેગેટિવ ઓક્સિજન અટેચ છે, એટલે કાર્બોનિલ કાર્બન ઓલવેઝ પોઝિટિવ હશે, એટલે એની બાજુનો કાર્બન આપણે ક્યારેય પોઝિટિવ બનાવવાનો નહીં, ઓલવેઝ કેવો બનાવવાનો? નેગેટિવ જ બનાવવાનો. એટલે અહીંયા બોન્ડ બ્રેક કરતી વખતે બોન્ડના ઇલેક્ટ્રોન આ કાર્બનને જ આપવાના. કારણ કે આપણને પ્રશ્ન થાય અહીંયા કે બે પોસિબિલિટી છે ને, બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા જાય ને બોન્ડના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર પણ જાય, પણ નહીં, અહીંયા એક જ પોસિબિલિટી છે કે કાર્બોનિલની આલ્ફા કાર્બન છે અને નેગેટિવ જ બનાવવાનો છે, એટલે એનું ડિસ્કનેક્શનની આ એક જ પ્રોપર મેથડ છે. આગળ આપણને બે ફ્રેગમેન્ટ મળ્યા, એક તો કે CH2-COOH, આપણે જોયું કે કાર્બોનિલ આલ્ફા હોય એનો ઓલવેઝ નેગેટિવ બનાવવાનો, તો આ નેગેટિવ બનાવ્યો. આ આપણને મળ્યો સિન્થોન, એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ જોવાનો છે, આપણે સિન્થેટિક ઇક્વિવેલન્ટ. પણ અહીંયા આપણે આ એસિડ ગ્રુપ છે એને પ્રોટેક્ટ કરવું જરૂરી છે, નહીંતર આપણે જે રિએક્શન કરાવશું આ એસિડ ગ્રુપ ઉપર પણ રિએક્શન એનું થઈ જાય. તો આને પ્રોટેક્ટ કરવા માટે શું કરવાનું? તો કે આ વધારે એક્ટિવ છે તો એની રિએક્ટિવિટી ઘટાડી દેવાની, આ એસિડ ફંક્શન ગ્રુપ છે ને બીજા ફંક્શનલ ગ્રુપના કન્વર્ટ કરી દેવાનું. સપોઝ આ એસિડ છે એનું એસ્ટરમાં કન્વર્ટ કરી દઉં, અને એસ્ટરમાં કન્વર્ટ કઈ રીતે થાય? તો કે આલ્કોહોલ સાથે રિએક્શન કરાવીને. તો આ એસિડ છે એનું આલ્કોહોલ સાથે રિએક્શન કરાવીને એસ્ટરમાં કન્વર્ઝન કરી દઉં, એટલે આ સ્ટેપને શું કહેવાય? પ્રોટેક્શન સ્ટેપ કહેવાય. અને શું કહેવાય? પ્રોટેક્શન. લાસ્ટમાં આપણે ડી પ્રોટેક્શન પણ કરવું પડશે. આ કર્યું પ્રોટેક્શન, એડ અનધર એસ્ટર ગ્રુપ એઝ અ એક્ટિવેશન, આપણે એક કર્યું, આને શું કહેવાય? કંટ્રોલ કહેવાય. આપણને ખબર છે જ્યારે હું કોઈ ફંક્શનલ ગ્રુપને પ્રોટેક્ટ કરું એને આપણે કંટ્રોલ કર્યું કહેવાય. અહીંયા એસિડ ગ્રુપ છે એ બીજા સાથે રિએક્શન ના કરે, એટલે મેં શું કર્યું? એનું પ્રોટેક્શન કર્યું, એટલે અથવા તો કહી શકાય એને કંટ્રોલ કર્યું. પણ હવે તો કે આ જે CH2 છે એને મારે શું કરવી પડશે? એક્ટિવ કરવી પડશે. આ પોઝિશનને મારે મોર રિએક્ટિવ કરવી પડશે. તો એના માટે હું શું કરીશ? એનામાં હજી એક ફંક્શનલ ગ્રુપ, હજી એક એસ્ટર ગ્રુપ એડ કરી દઈશ, જેનાથી આ કેવું થઈ જશે? વધારે એક્ટિવ થઈ જશે. આગળ મેં તમને કીધું કે ઇથાઇલ એસિટો એસિટેટ છે, વચ્ચે CH2 આવે છે, એક બાજુ સી ડબલ બોન્ડ ઓ હોય અને એક બાજુ પણ સી ડબલ બોન્ડ ઓ હોય, એના લીધે શું થાય? તો કે આ વધારે એક્ટિવ થઈ જાય. એવી રીતે મારે આ CH2ને પણ એક્ટિવ કરવો છે તો હું બીજી બાજુ પણ એસ્ટર ગ્રુપને અટેચ કરી દઈશ. તો આ CH2 છે ને બીજી બાજુ મેં એસ્ટર ગ્રુપ અટેચ કરી દીધું ને, અહીંયા મેં એસ્ટર ગ્રુપ અટેચ કરી દીધું, તો જેને લીધે આ CH2 કેવું થઈ ગયું? ઇલેક્ટ્રોન, એની બંને બાજુ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોવાને લીધે કેવું થઈ ગયું? એક્ટિવ મિથિલિનમાં કન્વર્ટ થઈ ગયું. એટલે આ એક જ રિએક્શનમાં આપણે બંનેનો યુઝ કર્યો, પ્રોટેક્શન, એસિડનું પ્રોટેક્શન પણ કર્યું અને CH2નું એક્ટિવેશન પણ કર્યું. એટલે કે એક જ રિએક્શનમાં બંનેનો યુઝ થઈ ગયો, એક્ટિવેશન અને પ્રોટેક્શન, અથવા તો કંટ્રોલ, કંટ્રોલ અને એક્ટિવેશન બંને વસ્તુનો યુઝ થઈ ગયો. અને કંટ્રોલ કે શું?